વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની ઘટનાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગ ખાતે એબીવીપીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પુતળું સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યો હતો. મમતા બેનર્જીના પુતળાનું મગજનું ઓપરેશન કરી અનોખો વિરોધ કર્યો હતો. મમતા બેનર્જીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સંદેશ ખાલીમાં વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ અને તેના મળતિયાઓ દ્વારા મહિલાઓ સાથે બળજબરીથી યૌન ઉત્પીડન કરાયાનો એબીવીપી દ્વારા આરોપ કરાયો છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. હાલ આપણે લોકોને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં જે ટીએમસીના અધિકારીઓ છે એ દ્વારા સુનિયોજિત રીતે બહેનોને કાર્યાલય પર બોલાવી, નાની બાળાઓથી લઈને મહિલાઓને બોલાવી અને એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે, ત્યારે જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ 100 વખત વિચારવું પડે છે. ખરેખર આખા દેશ માટે શરમજનક વાત કહી શકાય. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે એમની સામે કડક પગલાં લેવામાં, તમને લોકોને ખ્યાલ છે 55 દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ, તો ત્યાં સુધી મમતાજી ક્યાં હતા? નામ તો એ પોતાનું મમતા બતાવે છે પણ એમનું કાર્ય મહિલા પ્રત્યે નિર્મમતા જેવું લાગી રહ્યું છે. એક મહિલા જાણે પોતે પ્રતિનિધિત્વ કરીને આંખે પાટા બાંધી અને આ બધું ન જોઈ શકવાનું જે નાટક કરી રહ્યા છે ખરેખર શરમજનક વાત કહેવાય. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યારે પણ મહિલાઓના સન્માનની વાત આવી છે ત્યારે હર વખત મેદાને આવી છે. પછી લાવણિયાની વાત હોય કે આજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં બહેનોની હોય, તો સમગ્ર ગુજરાતમાં આજ રોજ 5 માર્ચના વિરોધ પ્રદર્શન થવાનું છે અને એમાં પણ ગુજરાત પ્રાંતની અંદર સમગ્ર વિશ્વવિદ્યાલયો અને જિલ્લા કેન્દ્ર પર પણ આ વિરોધ પ્રદર્શન છે. અને જ્યાં સુધી સંદેશ ખાલીની મહિલાઓને સંપૂર્ણ ન્યાય નહીં મળે અને એમના અપરાધીઓને કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આ વિરોધ પ્રદર્શન છે ચાલુ રહેશે. વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની અંદર એક આંદોલન કરવાની અંદર આવશે કે આપણે સૌને ધ્યાનમાં છે કે સંદેશ ખાલીની અંદર જે હિન્દુ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિરોધની અંદર આજે મમતા બેનર્જીનું પુતળા દહન કરવાની અંદર આવ્યું છે અને એક સિગ્નેચર કેમ્પેન ચલાવવાની અંદર આવ્યું છે અને સરકાર શ્રીને માંગ કરે છે કે મમતા બેનર્જીની સરકાર પર કંઈક ક્યાંક ને ક્યાંક કડક એક્શન લેવાની અંદર આવે.